સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસની ગંભીર મહામારી ચાલી રહી છે, જેમાં દિવાળીના તહેવારોમાં ગુજરાત અને રાજસ્થાનના દરેક ધાર્મિક મંદિરો ઉપર ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે, જેમાં સમગ્ર ગુજરાતમાં દિયોદર ખાતે આવેલ બાણેશ્વરી માતાજી મંદિર ખાતે દિવાળીના તહેવારોમાં દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવતા હોય છે. આ બાણેશ્વરી માતાજીનું મંદિર વર્ષો જૂનું છે અને આ મંદિરનો ઇતિહાસ પણ અનેરો છે, જેમાં આ મંદિર અત્યારે બાણેશ્વરી માતાજીના ધામ તરીકે ઓળખાય છે. દર પૂનમે અહીં મેળો ભરાય છે, પરંતુ કોરોના વાયરસની મહામારી વચ્ચે ઘણા સમય બાદ મંદિરના દ્વાર ખુલતા મંદિરના ટ્રસ્ટી દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરવા આવતા ભક્તો માટે આ મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં દિવાળીના તહેવારોમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે. કૃષ્ણ કનૈયાલાલ સદગુરુદેવ. આ મંદિરનો જૂનો એવો ઇતિહાસ છે, હજારો વર્ષ પુરાણા. કોઈક એક દેવલ નામની દીકરીને ગંગા ઉભરાઈને પરચો આપેલો, અને એ દીકરી બેડો કરી ઘરે ગઈ. એના ઘરના ના માનવાના આધારે ફરીથી પાછા કુએ ફરીને આવ્યા. એ સમય પાસે ફરીને ગંગા ઉભરાણી. એ આ બાણ માતાના મંદિરનો કુવો આજે મોજૂદ છે. અને 2000 વર્ષ પહેલાંનો જૂનો એવો ઇતિહાસ છે કે નાંગો રબારીની કુળદેવી એમને આ પરચો આપેલો રબારીની દીકરીને. એ સમય ત્યારથી આ માતાજી આ કુવામાં તે સ્થાન છે. અને જે શ્રદ્ધાળુઓ અહીંયા જે ઉત્તર ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાન બધા શ્રદ્ધાળુ કેન્દ્ર લઈ અને અહીંયા ચારો લોકો લાખો લોકોના અંદર આ લોકો દર્શન કરવા માટે અહીંયા આવે છે. અને પૂનમે આજે પૂનમે હર પૂનમે 2-3 હજાર વસ્તી જેનું જમણવાર હોય છે. અને 24 કલાક જમણવાર ચા પાણી ચાલુ હોય છે. અને આ હમણાં કોરોના મહામારીના હિસાબે થોડું બંધ રહેવાના કારણે અને એના પછી દિવાળીના 9 દિવસે અમે ફરીથી વસ્તી પાછી જેમ માતાજી ગંગા ઉભરાય એમ ફરીથી વસ્તી બધી શ્રદ્ધાળુ બધા દર્શન કરવા માટે ઘણા બધા અહીંયા આવે છે અને શ્રદ્ધાનું કેન્દ્ર લઈ દર્શન કરે છે. દિયોદર ખાતે આવેલા મંદિરમાં નાગણેશ્વરી માતાજીની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી હતી, જેમાં ભક્તોની આખડી બાધા પૂરી થતા અને માતાજીના આશીર્વાદ મળતા અત્યારે આ મંદિર માણેશ્વરી માતાજી તરીકે ઓળખાય છે, જેમાં અમદાવાદ, કચ્છ, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા અને રાજસ્થાનમાં વસવાટ કરતા દેસાઈ અને રબારી સમાજ તેમજ ભરવાડ સમાજના લોકો અહીં દર્શન માટે આવી રહ્યા છે. દર્શન માટે આવતા ભક્તો માટે મંદિરમાં ભોજનશાળા અને રહેવા માટે ધર્મશાળા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. અમે ચણાસમા તાલુકાથી સંઘ લઈને 10 જણા આવ્યા છીએ. 2 દિવસ અગાઉથી નીકળ્યા હતા, કોઈને કોઈ તકલીફ પડી નહીં. 18 આલમ અમર રબારી સમાજના બધેથી આવે છે અને સુખ શાંતિ આવે છે અને ભગવાનની સરસ કૃપા છે. દર વર્ષે પૂનમે આવીએ છીએ અને માં સુખ શાંતિ આવે છે અને સાચો છે એવી દયા છે. ચોણાસમા તાલુકાના ગલોલી વાસણાથી આવું છું. માતાજીએ પગપાળા યાત્રા સંઘ લઈને અમે સંઘમાં 10 જણા હતા અને સુખ શાંતિ માતાજી અમને કોઈ તકલીફ વગર અને કોઈ કઠિન યાત્રા અમને માતાજી એકદમ પૂર્ણ કરાવી નાખી. બરાબર, અમારા સંઘમાં કોઈને અડચણરૂપ કોઈને કોઈ બીમારી કોઈ થાક માતાજી આવવા દીધો નથી. અમને અમને માતાજી એવી શક્તિ આપી કે અમે ધાર્યા કરતા સમય કરતાં પહેલાં માતાજી આવી ગયા અને બોણમાં અમારા નોગો પરિવારમાં પૂજાય છે. બરાબર ને, અમારી માતાજીના કુળદેવીના દર્શન કરવા આવ્યા છીએ. કચ્છમાં તાલુકો નખત્રાણું જિલ્લો ભુજ ગામ વરમસેડા બધા અમે નાગોર પરિવાર અમે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ. આવ્યો છું, અમારી કુળદેવી માતાજી છે અને આજે અમે સંઘ બધો ભેગો થઈને આવ્યા છીએ. 20 જણા આવ્યા છે અને કાંઈ આવતર તકલીફ કોઈ ન થાય. અમારી કુળદેવી છે માતાજી, પાણ માતા કુળદેવી નાગો સ્વામી પરિવાર. મહામારી બાદ આજે પણ ભક્તોનો ઉત્સાહ અને ઉમંગ અડીખમ રહ્યો છે. ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત ગણાતું દિયોદર ખાતે આવેલું બાણેશ્વરી માતાના મંદિર ખાતે દિવાળીના તહેવારમાં હજારો લોકો અહીં માના ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા છે અને માને ભક્તિ કરી રહ્યા છે. ત્યારે કહી શકાય છે કે માની ચરણોમાં શીશ ઝુકાવતા ભક્તો કોઈ દિવસ ખાલી હાથે પરત નથી ફરતા. ત્યારે માની શ્રદ્ધા અને માના આશીર્વાદ આ ભક્તો ઉપર કાયમ રહે છે. જગદીશ સોની, વીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા.